गाइडलाइन जाहिर करी उल्लंघन थई रह्युं छे। निकोल विस्तार में नास्ताना स्टोल पर नियमोनुं उल्लंघन जोवा मळ्युं। सोशियल डिस्टन्सनो सदंतर अभाव जोवा मळ्यो। स्टोल संचालक अने जाहिर जनता ने जाने के कोरोनानो कोई डर ज नथी तेवी दृश्यो सामे आव्या। संवाददाता संजय डाक अमारी साथे जोड़ाया छे। संजय, एएमसीए खास गाइडलाइन आपी छे ने कहू छे के 100% जे एसओपी नुं पालन करशे तेवा ज स्टोर चालू रखाशे। हाल शुं परिस्थिति खरेखर ग्राउंड पर? बिल्कुल सीधी, जे प्रकारे अमदावाद म्युनिसिपल कॉर्पोरेशने एसओपी जाहिर करी छे अने अमदावादना डिकोल विस्तारमां हुं हाल छुं ने आप जे दृश्य जोई शको छो के एक तरफ जे छे सुकन पोलीस चौकी छे अने बीजी तरफनुं दृश्य आपने बतावीश के जे प्रकारे अमदावाद म्युनिसिपल कॉर्पोरेशने जे छे नास्ता अने चानी किटलीओ पर जे छे તે જે ગાઈડલાઈન જાહેર કરી છે કે જે પ્રકારે કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે અને કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે નાસ્તાના સ્ટોલ પર જે છે કે ત્યાં સોશિયલ ડિસ્ટન્સિંગ હોવું જોઈએ, પરંતુ તે સોશિયલ ડિસ્ટન્સિંગનો સાફ અભાવ જે છે તે આપ જે દ્રશ્યમાં જોઈ શકો છો કે અહીંયા કોઈ પણ પ્રકારની ગાઈડલાઈનનું પાલન જે છે તે આપ જોવા મળી રહ્યું નથી અને નાસ્તાના સ્ટોલ ઉપર જ મોટી ભીડ જે છે તે જોવા મળી રહી છે અને બીજી તરફ જે છે સ્ટોલની અંદરની જો વાત કરીએ તો ત્યાં પણ કોઈ પણ પ્રકારનું ડિસ્ટન્સિંગ જોવા મળતું નથી, એટલે કહી શકાય કે જાગૃત જનતાએ જાગૃત થવું પડશે, નહીં તો આ કોરોના વાયરસનું સંક્રમણ અને કેસ જે પ્રકારે વધી રહ્યા છે નાસ્તો કરવા માટે જે એસઓપીનું પાલન જે છે તે સંચાલકોએ કરવું જોઈએ અહીંના તે કરવામાં આવતું નથી, એટલે સીધી કહી શકાય કે નિયમોનું સદંતર ઉલ્લંઘન જે છે તે કરવામાં આવી રહ્યું છે। જે ભાઈ જે છે તે અહીંયા સ્ટોલ ચલાવી રહ્યા છે તેઓ પાસેથી જાણીશું શું કહેશો, ગાઈડલાઈનનું પાલન થતું નથી, આપણે અહીંયા ગાઈડલાઈનનું પાલન કરવામાં આવતું નથી શું કહેશો? સાહેબ, તો પાલન તો ઘણું કરાય છે પણ હવે રવિવાર છે એટલે થોડીક ભીડ રહેશે, હોયનું આ ભીડ જે છે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થવું જોઈએ અને તે ક્યાંય જોવા મળતું નથી। સાહેબ, આટલું પાલન કરાઈએ છીએ, આ પાલન તો થોડું થોડું કરીએ છીએ, ના બને એટલું તો જે પ્રકારે કોર્પોરેશને એસઓપી આપી છે તમને ખ્યાલ છે? હા સાહેબ, આપી છે પણ સોશિયલ ડિસ્ટન્સમાં તો રખાય છે, એક જણ બે ત્રણ જણા દ્રશ્ય પણ હું સીધી તમને આપણે બતાવીશ કે આપ જે આ દ્રશ્ય જોઈ શકો છો કે લોકો બેફિકર રીતે જે છે તે નાસ્તો કરી રહ્યા છે અને જે નિયમોનું પાલન થવું જોઈએ હું અહીંયા જે લોકો નાસ્તો કરી રહ્યા છે તેઓ પાસેથી પણ જાણવાનો પ્રયાસ કરીશું। અહીંયા નિયમોનું પાલન થતું નથી શું કહેશો? નાસ્તો કરવા આવ્યા, નાસ્તો કરવા આવ્યામાં ક્યાં કહેવાનું? આ સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાતું નથી, અહીંયા જે પ્રકારે ભીડ જોવા મળી રહી છે તમને લાગે છે કે કોરોનાનો ડર લાગે છે ખરો કે નહીં? નથી લાગતો, બહુ નથી લાગતો, કોરોના ડર નથી લાગતો। જે પ્રકારે સીધી તમે જોઈ શકો છો કે માત્ર આ જગ્યાએ નહીં અન્ય જે છે હું દ્રશ્ય આપને બીજા જે નાસ્તાના સ્ટોલ છે ત્યાંના પણ દ્રશ્ય આપને બતાવીશ કે જે પ્રકારે આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં લોકો જે છે અહીંયા નાસ્તો કરવા માટે જે પહોંચે છે અને અહીંયા જે નિયમોનું પાલન જે થવું જોઈએ તે સીધી થતું નથી અને જે દ્રશ્યો જે છે તે સાફ કહી આપે છે કે જ્યાં સુધી જે સ્ટોલ સંચાલકો પણ જો નિયમોનું પાલન નહીં કરે તો ચોક્કસપણે જે છે આ પ્રકારે કોરોના ભાગશે નહીં અને કોરોના જે પ્રકારે સંક્રમણ વધી રહ્યું છે અને તે અહીંયા જે દ્રશ્યો સાફ જોવા મળી રહ્યા સીધી। સંજય, જેમ આપે બતાવ્યું કે લોકો ટોળે વળ્યા છે, માસ્ક નથી પહેર્યું, સાથે એક ટેબલ પર વધારે લોકો ઉભા છે આ દેખાઈ રહ્યું છે, જે પ્રમાણે દ્રશ્યોમાં સંજય આપ અમને બતાવી રહ્યા છો કે અહીંયા લોકો જે રીતે ટોળે વળ્યા છે જાણે કે કોરોના છે જ નહીં, પોતાના જીવને પણ જોખમમાં મૂકી રહ્યા છે, અહીંયા નાસ્તા કરી તેઓ ઘરે જશે, પરિવારના જીવને પણ જોખમમાં મૂકી રહ્યા છે, સરકાર આટલું કહી રહી છે, મોદીજીએ પણ અપીલ કરી છે, ન્યૂઝ 18 પણ સતત અપીલ કરી રહ્યું છે, એમસીએ પણ ગાઈડલાઈન આપી છે, ત્યાં હાજર જે લોકો છે તેમને પૂછો કે શા માટે તે લોકો આટલી બેદરકારી દાખવી રહ્યા છે, શું તેમને કોરોનાનો ભય નથી, તેમને તેમના પરિવારની ચિંતા નથી, શા માટે આટલી બેદરકારી? બિલકુલ સીધી, જે પ્રકારે ન્યૂઝ 18 ગુજરાતી પણ રિયાલિટી ચેક કરી રહ્યું છે કે જે નિયમોનું પાલન થવું જોઈએ તે થતું નથી ને જે ડિસ્ટન્સિંગ જે જળવાવું જોઈએ તે થતું નથી, જે ભાઈ જે છે પોતે અહીંયા આવ્યા છે તેઓ પાસેથી જાણીશું
શું માનો છો જે પ્રકારે અહીંયા નિયમોનું પાલન તમને જોવા મળી રહ્યું છે ખરું, જે સોશિયલ ડિસ્ટન્સિંગ નથી? સોશિયલ ડિસ્ટન્સિંગ છે જ ને, જો આ ભાઈ અહીંયા ઊભા છે, અહીંયા 2 મીટર થી આ ભાઈ ઊભા છે, જે પ્રકારે ભીડ તમને લાગે છે, કોરોનાનો ડર લાગે છે, કોરોના તમે સંક્રમિત થઈ શકો અને ઘરે ઘરના લોકોને પણ સંક્રમિત કરી શકો? હા, થોડુંક સોશિયલ ડિસ્ટન્સ હોય તો સારું રહે એમ, બાકી કઈ પ્રોબ્લેમ નથી. સોશિયલનું પાલન થવું જોઈએ. હા, નિયમોનું પાલન થવું જોઈએ. સંક્રમણ થઈ શકે, જે ભીડ ભેગી થાય તો માનો છો? ના ના, અમે દૂર દૂર જ ઉભા રાખીએ સાહેબ, એકબીજાને ભેગા થવા જ નહીં દેતા. સિદ્ધિ, ફરી એકવાર હું દ્રશ્ય આપને બતાવીશ કે આપ જે આ દ્રશ્ય સામે પણ હું તમને બતાવીશ કે આ દ્રશ્ય જોઈ શકો છો કે કોઈ પણ પ્રકારના નિયમોના પાલન વગર જે છે. અને સૌથી મોટી વાત છે કે અહીંયાના સ્ટોલ સંચાલકોને અગાઉ પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 1 થી 2 વાર જે છે નોટિસ આપવામાં આવી છે, ધ્યાન દોરવામાં આવ્યું છે કે નિયમોનું પાલન કરવું પડશે. તેમ છતાં કોઈ પણ પ્રકારનું નિયમોનું પાલન થતું નથી અને બેખોફ રીતે જે છે અહીંયા સ્ટોલ સંચાલકો જે છે તે નાસ્તાના સ્ટોલ પર જે છે લોકોની ભીડ ભેગી કરી રહ્યા છે અને કોઈ પણ નિયમોનું પાલન અહીંયા સદંતર જોવા મળતું નથી. સંજય, આ ગંભીર બેદરકારી છે, કારણ કે લોકોને પોતાના પરિવારની ચિંતા નથી, કોરોનાની ચિંતા નથી, પોતાના જીવની ચિંતા નથી અને બેફામ અહીંયા ટોળા વળી અને બેસી રહ્યા છે. જે સ્ટૂલ દેખાઈ રહ્યા છે, એક જે બે સ્ટૂલ વચ્ચે જે 2 ગજની દૂરી રાખવાની છે, જે અંતર રાખવાનું છે તે પણ નથી અહીંયા, તેના વિશે પણ વાત કરશું. સાથે જે નાસ્તાનો સ્ટોલ છે તેની સામે આપે બતાવ્યું કે પોલીસ સ્ટેશન પણ છે, કેટલું અંતર છે? શું પોલીસને આ દ્રશ્યો નથી દેખાઈ રહ્યા? બિલકુલ સિદ્ધિ, હું દ્રશ્ય આપને એક બતાવીશ કે સામે જે છે આ સુકન 4 રસ્તા છે, નિકોલના સુકન 4 રસ્તા છે અને સામે જ પોલીસ ચોકી છે. પોલીસ ચોકી ઉપર ઊભા રહીને જે છે પોલીસ કર્મીઓ જે છે અહીંથી જે લોકો વાહન લઈને નીકળતા હોય ત્યારે તેઓને માસ્ક પહેરવા માટે દંડની કાર્યવાહી પણ કરતા હોય છે અને ફરજિયાત તેઓને જે છે નિયમોનું જે છે પાલન કરાવવાની ફરજ પાડતા હોય છે. પરંતુ એ જ પોલીસ ચોકીના કર્મચારીઓને જ્યારે આ પોલીસ ચોકીની સામે જ નાસ્તાના સ્ટોલ આવેલા છે અને ત્યાં જ આપ જોઈ શકો છો કે કોઈ પણ પ્રકારના નિયમોનું પાલન જોવા મળતું નથી. એક જ ટેબલ ઉપર જે છે 4 થી 5 લોકો જે છે તે ટોળે વળી અને નાસ્તો કરી રહ્યા છે અને આ દ્રશ્યો જે છે તે ક્યાંક ને ક્યાંક અહીંને જે પોલીસ ચોકીના જે કર્મચારીઓ જે છે તેઓ પણ આ રોકતા નહીં હોય તેવું સાફ અહીંયા જોવા મળી રહ્યું છે. કારણ કે જ્યારે રોડ પર જ્યારે વાહનો લઈને નીકળતા હોય વાહન ચાલકો ત્યારે તેને દંડની કાર્યવાહી થતી હોય તો પછી આ સ્ટોલના સંચાલકો સામે કેમ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી, કેમ અહીંયા નિયમોનું પાલન થતું નથી, તે પણ એક સૌથી મોટો સવાલ છે. બિલકુલ સંજય, આભાર વાતચીત બદલ. તો લોકો નિયમોને નેવી મૂકી રહ્યા છે, સાથે સાથે જે સ્ટોલ સંચાલકો છે તેની પણ અહીંયા બેદરકારી છે, નિયમોને એસી તેસી કરવામાં આવી રહી છે. સામે પોલીસ સ્ટેશન છે છતાં પણ લોકો અહીંયા ટોળે વળ્યા છે. આપ જોઈ રહ્યા છો કે માસ્ક નથી, કોઈએ રૂમાલ બાંધ્યું છે, કોઈ કેમેરો જોઈને રૂમાલ બાંધી રહ્યું છે, ચા નાસ્તો ટોળે વળીને કરી રહ્યા છે. નાસ્તા પ્રેમીઓ વચ્ચે સહેજ પણ અંતર નથી, એક ટેબલ પર 5 થી 7 લોકો નાસ્તો કરી રહ્યા છે. આ લોકોને નથી પરિવારની ચિંતા, નથી કોરોનાનો ડર, નથી પોતાના જીવની ચિંતા. શું આ રીતે કોરોનાને માત આપીશું? સરકાર કહી રહી છે અને સતત તમામ લોકો અપીલ કરી રહ્યા છે છતાં પણ લોકો બેદરકારી દાખવી રહ્યા છે.